નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વ્યક્તિ પરિચય કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું મૌલિક શાહ આપને વિવિધ વિડીયોમાં હું અલગ અલગ વ્યક્તિના વ્યક્તિ વ્યક્તિ પરિચય કરાવીશ આ વ્યક્તિ પરિચય તમને કામ લાગશે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ માહિતી તમને બહુ જ લાભદાયી નીવડશે મિત્રો આને તમે આ વ્યક્તિ પરિચયમાં અલગ 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 વ્યક્તિ વિશે જાણકારી સમજો અને યાદ રાખવા પ્રયત્ન કરજો આજના વ્યક્તિ પરિચયમાં નામ છે ઇન્દુલાલ યાજ્ઞિક જેમનો સમય છે અઢારસો ને ચોરાણુંથી ઓગણીસો બોતેર છે અને એમના વિશે મિત્રો આપણે જાણકારી માં જોઈએ તો ગુજરાતમાં ક્રાંતિકારી પ્રેરણાબળ હિન્દુલાલ યાજ્ઞિક નાગર હતા એ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રેરણાબળ બનનારા હિન્દુલાલ યાજ્ઞિક નાગર હતા એમનો જવાન એમનો જન્મ ઈસવીસન અઢારસો ને માં થયો હતો મૂળ નડિયાદના વતની ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાત ઇતિહાસ અને ભારતીય આઝાદી આંદોલનમાં આગવું સ્થાન ધરાવતા હતા આઝાદીના આંદોલન દરમિયાન શરૂઆતમાં કોંગ્રેસમાં હતા ઓગણીસો ને સોળમાં હોમરૂલ આંદોલન સમયે યુવાન ઇન્દુલાલ યાજ્ઞિકે ગુજરાતને ગજવ્યું હતું ખાસ કરીને એમણે ખેડા પંચમહાલ ભરૂચ જિલ્લામાં કામ કર્યું હતું આ આંદોલન દરમિયાન બાળ ગંગાધર ટિડેકે જ્યારે ભરૂચ આવેલા ત્યારે સભા સામે સંમેલન અને એમના સ્વાગતના કાર્યક્રમમાં એમનો ફાળો મહત્વનો હતો ઓગણીસો વીસના અસહકાર આંદોલનમાં વધારે સક્રિય રહ્યા હતા અને ગુજરાત વિદ્યાપીઠ સ્થાપનામાં એમનો ફાળો અનન્ય હતો એમણે જેલવાસ પણ ભોગવેલો ક્રાંતિકારી વિચાર ઇન્દુલાલને કોંગ્રેસના કેટલાક કાર્યકરો સાથે મતભેદ થયા અને તેઓ કોંગ્રેસમાંથી મુક્ત થયા પંચમહાલ જિલ્લામાં લગભગ પંચાવન વર્ષ પહેલાં દુષ્કાળ પડ્યો આ સમયે આદિવાસી પ્રજાની સેવા માટે તેઓ દાહોદ ગયેલા એ વિસ્તારમાં સેવા કરેલી અને દાહોદથી થોડી દૂર મીરા ખડીરમાં આશ્રમ શરૂ કરેલો જે આજે પણ કામ કરે છે એમની મોટી સિદ્ધિ ગુજરાતના અલગ રાજ્યની છે ઓગણીસો ને છપ્પનમાં ભાષાવાર પ્રાંત રચના થઈ છતાં ગુજરાતને મહારાષ્ટ્રની સાથે રાખેલું ગુજરાતની પ્રજા એ આ અન્યાય સામે ભારે વિરોધ કર્યો ઇન્દુલાલે આ અન્યાય સામે લડીને અલગ ગુજરાત રાજ્ય મેળવ્યું મહાગુજરાત નામે આ આંદોલન શી ફાળો હતો એ નગર અને ગામે ગામ ફર્યા પ્રજાને આંદોલનને માર્ગે દૂરી મહાગુજરાત આંદોલન દરમિયાન તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પ્રજાને સમજાવવા અમદાવાદ આવેલા એમની સભામાં થોડા કોંગ્રેસી કાર્યકરો હતા જ્યારે ઇન્દુલાલની સમાંતર સભામાં લાખો લોકો ઉમટ્યા હતા સરકારે પ્રજાના મિજાજનો પરિચય થઈ ગયો છેવટે પહેલી મે ઓગણીસો ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ મહાગુજરાત આંદોલન માટે એમણે મહાગુજરાત જનતા પરિષદ નામની રાજકીય પક્ષની સ્થાપના દરમિયાન મહાગુજરાત નામના રાજકીય પક્ષની સ્થાપના આંદોલન દરમિયાન કરેલી જનતા પરિષદે એ સમયે થયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો ઓગણીસો ને સત્તાવનની લોકસભા અને ધારાસભાની ચૂંટણીમાં જનતા પરિષદે સારો દેખાવ કરેલો અમદાવાદની લોકસભા બેઠક ઉપર એમણે ભવ્ય વિજય મેળવ્યો ત્યારબાદ ઓગણીસો ને સત્તાવનથી ઓગણીસો એકોતેરની લોકસભામાં સતત ચાર ચૂંટણીમાં એમનો વિજય થયેલો ચૂંટણી દરમિયાન યુ ઇન્દુ ચાચા નામે જાણીતા બનેલા અમીર ફકીરને વોટ અને નોટ આપતા મહાગુજરાત સિદ્ધિ ઉપરાંત ખેડૂતો અને સમાજના નબળા વર્ગના લોકો માટે સેવા કરેલી મહેમદાવાદમાં એમણે આશ્રમ થાપ્યો હતો દોસ્તો આ હતી ઇન્દુલાલ યાજ્ઞિક જેની જાણકારી મિત્રો આને લગતા કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે અને આ તમે ધ્યાનથી સાંભળજો સમજવા પ્રયત્ન કરજો તમને પરીક્ષામાં કામ લાગશે હવે નેક્સ્ટ વિડીયોમાં એક નવા જ વ્યક્તિ પરિચય હું લઈને આવીશ અને તમે આ વિડીયોને પસંદ કરી લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમારા માટે નવા નવા વિડીયો હું બનાવતો રહીશ અને આ ખાસ કોમ્પિટિટિવની પ્રિપેરેશન કરતાં વિદ્યાર્થીઓને ખરેખર કામ લાગશે ધન્યવાદ